તો જો કચરાનો પાર નો હોય, કોણ જાણે ક્યાંથી કચરા આવે કઈ ખબર ન પડતી. અમા ગીરે, હા દાદા, મોડો થઈ ગયું છે અને બપોર હું રાંધીશ. હું ખાવું તમારે દાળ ભાત બનાવીને આવજે. હાઈ ક્લાસ લીંબુ લઈ આવશો ને તો દાળ ભાત થાય, નહીતર દાળ ભાત થાશે નહીં. પણ લીંબુ નું નામ લે મને, તારો બાપ ગામ માં ભાવ નથી પોસાતો, ભડકે ભરે છે લીંબુ. એ મારે કઈ ન જોવાનું. પણ કઈક બીજું નાખ દેવાય, આંબલી કઈ તો બે નાખ દીવો. ના ના, આંબલી હું નહીં નાખું, મારે હાંધા પકડાઈ જાય. હાંધા જઈ મેં તદુલો પકડાઈ ગયા. લીંબુ આવશે ને તો દાળ ભાત થાશે, ને તો દાળ ભાત થાશે નહીં. જાવ નીકળો હાલો. એ જેવો ભાવ આવી છે પ્રમાણે લઈ આવીશ. અત્યારે લીંબુ રેકડી ઉભું રહેવા દેવું નથી, ઉભું રહ્યા ભેગું એસિડિટી થઈ છે. એટલો ભાવ કે છે તારો બાપ આજ ની ભાઈ 320 રૂપિયા ભાઈ છાપા માં. મારે કઈ વાંચવું નથી, લીંબુ આવશે તો દાળ ભાત થાય. આ મોઢું તો ભરાકા નાખે, ખટમીઠી ડાયટ કરજે ને આમ કરજે. ભાઈ તો દિનો રાખ લીંબુ, મુર તારે ખાવું છે ખટમીઠું, મને એક ને બાનું કાઢો. દાળ ભાત નહીં થાય, જાવ. કાશું કેમ નહીં થાય? લીંબુ આવશે તો થાય. બોલ મને કે મેં જાપડ છાડી દે. હા ભલે, જાવ. કાઈ તો નાખ દે બે પીડે જૂના પોરોકા. કાઈ તો નથી નાખવા. તો લીંબુ જો હે. હા લીંબુ જો હે. એ આવા તો લેતો આવે. જોયું ને ભાઈ લીંબુ નો ભાવ કેટલો હે, સતાય ને ડાયર માં લીંબુ જ નાખવું હે. જરાય કર કસર નથી કરવી. એને ખબર છે કે લીંબુ નો ભાવ 320 રૂપિયા હે, સતા લીંબુ લીંબુ વાહ પડી હે. એને ખબર છે કે બે લીંબુ લેવા જાય 30 રૂપિયા ના બે લીંબુ આવે હે. પણ ભાઈઓ ને હું ખબર હોય માર્કેટ નો ભાવ શું હે. ઓહો, આ ગરમી તો જોવા તાપ નો પારો તો જો કેટલો ગયો. એમાં મારા જેવા માણસ ને, અને બીજું તમને કહી દઉં, હું કાચો કુંવારો અને કાચા કુંવારા ને કેટલી ગરમી લાગે. હવે લીંબુ શરબત વગર નહી હાલો. આ ગયા વખતે ગરમી પડી હતી ને, તો આખો ઉનાળો લીંબુ શરબત પીધા તો મોજ આવી ગઈ. પણ આ વખતે લીંબુ ના ક્યાંય કઈ નામ લેવાય એવું છે. 300 રૂપિયા ઉપર ભાવ વેચીએ લીંબુ ના. એક આઈડિયો છે, આ બાજુ માં ભગેડી ની ઘરવાળી પાયલી આ જેદુણી પૈણી ને આવી છે ને, જેદુણી આપણા દિલ માં ધક 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 કરે છે. તો હવે એક કાંકરે બે પંખી મારતો હું. એક તો લીંબુ ઉછેલા લેતું આવું અને એનું મોઢું જતો આવું. એ કહું છું કે આંગિયા દાદા, એ દાદા નહીં, અહીં તો હું કાચો કુંવારો છું. એ આ કાળા ગરમી માં લીંબુ શરબત પીવું હતું, તો ઘર માં જોયું લીંબુ નતું, તો મેં કીધું બાજુમાં જઈ ને પાયલ પાસે થી લઈ આવું. કેટલો છે? અરે પાયલ મને ન કેવાય તારે. આ મારા જેવો પાડોશી બેઠો હોય બાજુ માં અને તું લીંબુ માટે હેરાન થા. અરે ગામ માં ગમે એટલો ભાવ હોય, 300, 350, 400, 600, હું તારા માટે સરસ મજાના લીંબુ લઈ આવી દઉં. કઈ કઈ વાંધો નઈ પાયલ, તારે કઈ પણ કામ હોય ગમે ત્યારે ત્યારે મને યાદ કરવાનું. શું આવ્યા? લીંબુ લેવા આવ્યો હતો. લીંબુ નો ભાવ પૂછ્યો છે, લીંબુ લેવા આવ્યો હતો. અને તમારો ઊંક ખોવાય એટલે જાતિ જિંદગી હાંધા પકડાઈ જાહે. અરે પણ આ કાળિયા ગરમી માં લીંબુ શરબત પીવાય કે નહી? ઓય ઉભો બધું સાંભળતો હતો. અમારી ઘરે એક લીંબુ માગવા આવ્યા, પાછું આને આશ્વાસન આપો કે આવા પાડોશી છે, કઈ ઘટતો મને કહી દેવાય. તાય શું કામ આયા માગવા મરો હો? અરે પાટાણે ઘર માં નથી, તારા કેટલા લીંબુ જો ચાલ મારે ભગવાન. ભાઈ બે હો રેઠા. આમ તો જો હવે જો લીંબુ ભોંગા હે અને ડાયર બનાવવા કાતરા નાખી દો. કાતરા લેતો આવ્યો આટલા હાલ્યો. હાઈ ક્લાસ કાતરા જોઈ લેતો તાર મજા આવે. અરે આ કાતરા વાતરા કોઈ દી નખાય, દાળ માં હાલી નીકળ્યા. તમે તમારું કામ કરો, તમે માગીને થી કાઢવા અને પાછા હોશિયારી ઘર માં આવીને કરો. જવા દો, હું કહી દઉં છું. હાલ્યો, તમારે લીંબુ જોઈએ છે ને? એ હું લઈ દે, જીવું મરી નથી ગયો. તમે તમારું કરો અને મહેરબાની કરી આ બાબતે ન આવતા ઘરે. હો એ હારું, બહુ સાવકાર હોત ખબર હે, જેટલા હોય એટલા કેજો, હું લઈ દઈશ ભાવ. એક લીંબુ લઈ ગયો ને માગવા મરો હો. અને એના રવે ન છોડતી. તો
બાપા એવું શીખે ટાકર ક્યાંથી? તને એમ કહેતો 600 કિલો છે તો હું લઈ જઈશ, 800 કિલો છે લઈ જઈશ. મારી પાસે બધો માગવાનો અધિકાર છે, એની પાસે નથી માગવાનો. તને ખબર છે 80 વર્ષ થવા આવશે હમણાં. ઘરમાં ઘરમાં શું કામ ગયા? કાં કોઈ દીકરી નો દીધી? લકડો છે તારો બાપ, આ ઘરમાં નો કરવા દેતી. હવે આવા પાડોશી ને દિહારી મૂકી દેવાય અને હરગે ટાણા હમો. એને પાયલ કઈ તને બોલાવી? કબૂતર છે ઢોકલી દીધી પાછી હોશિયારી ને દીકરી થશે. લીંબુ તો લઈ આવી દેવા જો હે, નકર ભાફોલ 110% ની વાત છે. ઘરમાં લંગરી નાખે ને મારું ઘર હરગાવ છે. ભલે 200 કિલો લીંબુ આવે પણ લીંબુ લઈ આવું, બે ફાકી ઓછી ખાઈશ. લીંબુ ઘરમાં જો હે. તમે મને બધી ખબર છે. હમણાં શું કહેતા હતા છોકરી તમને? દાદા કે તમે દાદા નહી, હજી હું ખાસો કુવારો, લગ્ન નથી. નહી થાય લગ્ન તારા કરતા, હજી જુવાન લાગુ છું. એ નહી થાય લગ્ન. લગન નથી થયા, કોણ દે? માથા વાળ નહી, બોલો ધડો નહી, જીભ નો લવો વળતો નથી, અને લગન કરવા છે. હવે લગન ની આશા નો રાખો, સમસાય લાકડા ગણો કેટલા જો બારવા મામા. ભાઈ છે, હું તમને શું કહું છું, ગઈઢું માણસ છે, એટલે આયલો રાખે એવું કઈ નો હોય. અને આયા કઈ વાંધો નહી, અમે જો આનું નમત એને કીધું કે જેટલા કે એટલા દઈ દઈશ. નો તમે હું હાચો કહું છું, તમે આયા લો, આયા લો. બાજુ માં રહેવું છે ને? હું છે અમારું થતું. તું યાર મારી વાત સાંભળો,
આપડા ગામમાં બધાને કહી દે, ગામમાં લીંબુ વારી આવી, ભાવ બહુ જાજો હે લીંબુ નો, એક લીંબુ 20 રૂપિયા નું. આપણા ગામ ના તમામ ભાઈઓ તથા બહેનો કોઈ લીંબુ વારી પાસેથી લીંબુ લેતા નહીં. તમે લીંબુ વારી એમ કીધું 20 નું 1 દિયો તો તમે આપે તો તમે એમ ના માનતા કે તમારે લગ્ન કર લેવો. હવે કોઈ નો કરે, હવે તમારે લીલ પહેરાવાના છે. કઈ વાંધો નહીં ઝાડિયા, તે ઓલા બાપા ને સડાયો અને મારો ધંધો તોડાયો છે, પણ હું તને જોઈ લઈશ. તું જોઈ લે હવે, તું જોઈ લે. આ તો લ્યો દયા ડાકણ ને ખાઈ ગઈ. આ લીંબુ લઈ લ્યો, આ લીંબુ લઈ લ્યો. હે કેમ દીધા? જો માસી છે ને, હું કિલો ના ભાવે નથી વેચતી. અને આમ જો પેલા તમે મારા લીંબુ જોવો, બેહો જરા જોઈએ જોઈએ બેન, જો કેવા મોટા, જો આ ફૂલ રસ વાળા લીંબુ છે. હો તમે માર્કેટ માં લેવા જાવ ને તોય તમને આવા લીંબુ ક્યાંય ન મળે. બહુ બેન, જો સેને હું 20 નું 1 નંગ લીંબુ વેસું છું અને 20 નું 1 દેવાનું છે. તમારે કેટલા જોઈસી ગયો? મારે 500 લીંબુ જોઈએ, મહેમાન છે ઘરે. હા તો કઈ વાંધો નહીં, 120 રૂપિયા થશે. એના માર દમના ભાવ દેન તો લેવા બેન, આટલો બધો ભાવ હોય તો. માસી તમે તો અમાર જેવા જ ગરીબ માણસ છો, તો તમે તો સમજો મજૂર. હવે બેન લીંબુ અમારે લેવા છે બરોબર, પણ 10 ના ભાવ રાખો ને તોય અમારે લેવા છે. પણ તમને આવું કે છે કોણ લીંબુ 10? અમારે અમાર બેન એક કીધું કે 10 ના ભાવ દે છે. એવું ખોટાડું કોણ છે તમારા ગામ માં? મને લાગે મરી ગયો ઓલો ઝાડિયો છે, એને જ મારા ધંધા માં ફાટ પડાવી છે. હમણા જ 10 નો ભાવ કઈ ગયા બેન. અરે ઈ તો ઝાડિયો ખોટાડો છે, મને આયા એવું કરીને ગયો છે અને એક બાપા લેવા આવ્યા ને એને લઈ ગયો છે. મારે લીંબુ વેસવા નથી, ઈ ઝાડિયા નું કે હારું નહીં થાય અને પાત્ર ભૂખ લકડી જેવો થઈ જશે. મરી ગયો એ લીંબુ આવ્યા, લીંબુ દીવાલા ડોકો તાણ લીએ હે. પણ તમને જરાય શરમ છે કે નથી?
એક તો આ બિચારા મજૂર માણા કેમ નહી શિયાળામાં હવે લીંબુ હોય ત્યારે કેમ 5 રૂપિયા વધારે નથી દેતા? અને અમે કોઈ પાસે ભાવ વધારે માંગ્યો કે 5 નો લીંબુ છે 8 રૂપિયા આપો 10 રૂપિયા આપો ત્યારે તમે કેમ નથી વધારે દેતા? એ બેન તન શાંતિ રાખો અને હવારમાં તૈલ વાગે વેલા હવે થાય તો ઓરાજીમાં લીંબુ લેવા તો એને 5 પૈસા કમાવવાનો હોય અને તમારે લેવા જવું પડે પેટ્રોલ બારી કોરને આંગણે દેવા આવે છે તો આટલા બધા લાડ ન કરાય અને ગરીબ મારાની તો આઈ મારી તો લ્યો તો મને ઘસકાવો છે પણ ગરીબ મારાની આઈ ન લેવાય. તને કેદી ઘસકાવી? કે હમારમાં ઘસકાવી લીંબુ હાટુથી કે જરાક શરમ તો કરો શરમ તો કરો તમે કામે જાવ છો તો 5 પૈસા મળે એટલે જાવ છો ને? સાચી વાત છે પાયલ. હું આને આ જાડીયાને સમજાવજે ને રાખી ગયો કે ગરીબ મારાના ભાવ આમ ન તોડાય. તમે બહુ સારા છો બાપા બહુ સારા માણસ છો. આપણા ગામ માં લીંબુ વેસોરી બાઈ આવી એને 10 રૂપિયા લખે તમારે પાસે કોઈ લીધો નઈ લીંબુ? કઈ વાંધો નઈ મને ખબર પડી ગઈ આવડીએ સમજાવ્યો ઓલા બાપા એ સમજાવ્યો મને બધી સમજણ આવી ગઈ. હવે કોઈ દી ગરીબ માણસ ધંધા આડુ ન થાય. મેં જ ગામ માં તમારા લીંબુ નો ભાવ તોડ્યો ખોટું ક્યાં ઈ બદલ મને માફ કરી દો અને હું તમને ખાતરી આપું તમારા બધા લીંબુ જે ભાવે દો ને ઈ ભાવે મેં બધા લીંબુ લીધા. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બે સુરફે કિસોડી અને ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે અને લીંબુ નો ભાવ બહુ 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 વધી ગયો છે અને આપણને બધાને ઉનાળામાં લીંબુ શરબત બહુ ભાવે અને પીવું પડે. એના માટે એક મસ્ત મજાનો વિડિયો સમજવા લાયક અને કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.